नमस्कार, गुजरात न्यूज साथ हूँ सुपार्थ मोदी। समाचार ની શરૂઆત માં જોઈએ કેટલાક મહત્વના સમાચાર। તો વાત કરીએ નર્મદા નદી માં આવેલા પુર મામલે આજે ગુજરાત કોંગ્રેસ નું પ્રતિનિધિ મંડળ રાજ્યપાલ સાથે વાતચીત કરી અને કોંગ્રેસ ના હોદ્દેદારો સાથે પુર ની ન્યાયિક તપાસ માટે હાઈકોર્ટ ના સિટિંગ જજ ની અધ્યક્ષતા માં તપાસ પંચ રચવાની માંગ કરી હતી। આ સાથે જ કોંગ્રેસ ના પ્રતિનિધિ મંડળ દ્વારા પુર થી લોકો અને ખેડૂતોને થયેલા નુકસાન નું પૂરતું વળતર આપવાની માંગ કરવામાં આવી હતી। साथ ही ताजेतर में नर्मदा डेम में छोड़ाये पानी मामले कांग्रेस मैदान में उतरी है। कांग्रेस द्वारा नर्मदा में आएल पूर मानव सर्जित हो दावो कराया है। महत्व है कि कांग्रेस आक्षेप करता कहूं कि भरूच और अंकलेश्वर विस्तारों में नर्मदा नदी पानी फरी वड़ा था मात्र ने मात्र मिसमेनेजमेंट कारण थे बेदरकारी है। કોંગ્રેસની સરકાર હતી એમાં નર્મદા વિભાગનો મંત્રી રહ્યો છે અને એટલે બરાબર જાણું છું કે 19 લાખ ક્યુસેક પાણી છોડવાની આવશ્યકતા ન ઊભી થાય। એ સરકારી આંકડા મુજબ 18,60,000 ક્યુસેક પાણી છોડ્યું એટલે 19 લાખ ક્યુસેક પાણી છોડવાની જરૂરિયાત ન ઊભી થાય। આપણે સુપ્રીમ કોર્ટમાં પણ નર્મદા ડેમના જરૂરિયાતમાં એક મુખ્ય દલીલ એ જ હતી કે નર્મદાના નીચેના વિભાગોમાં જે પૂર હોનારત થાય છે એને કંટ્રોલ કરવાની સિસ્ટમ અમે કરીએ છીએ અને એવી ફૂલપ્રૂફ સિસ્ટમ કે નર્મદામાં જે ઉપરથી પાણી આવે છે ઇન્દિરા સાગર પૂરો થાય ઓવરફ્લો થાય એ પછી પાણી આવે 18 કલાક લાગે એ પાણીને ત્યાંથી છૂટ્યા પછી નર્મદા સુધી પહોંચતા એ 18 કલાક દરમિયાન અહીંથી પાણી ટર્બાઇનમાં અને દરિયામાં છોડીએ એટલે ફ્લડ કંટ્રોલ થઈ જ જાય, ક્યારેય નીચે તબાહી થાય જ નહીં। પરંતુ હું નથી માનતો કે વડાપ્રધાનશ્રીએ પોતે સૂચના આપી હોય, પરંતુ સરકારે એમને વાલા થવા અથવા શું કારણો છે મને ખબર નથી, પાણી 17 તારીખે જ ઓવરફ્લો થશે ડેમ, કારણ કે મોદીજીનો જન્મદિવસ છે અને 17 તારીખે જ મુખ્યમંત્રી શ્રી પાણીના વધામણા કરવા જશે। આવું ક્યાંય કોઈ જગ્યાએ જોયું નથી કે અગાઉથી કોઈ બ્રહ્મજ્ઞાની માણસ હોય એને ખબર ના પડે કે કઈ તારીખે કેટલા વાગે ડેમ ઓવરફ્લો થવાનો છે, આ તો 17 તારીખ સમય પણ નક્કી અને એ સમયે ઓવરફ્લો કરવો છે માટે ટર્બાઇન બંધ કરી દો, પાણી છોડવાનું બંધ કરી દો, ઉપરથી પાણી આવતું હતું, આ કંઈ જ ધ્યાને ન લીધું એટલે આ મેન મેડ ડિઝાસ્ટર, માનવ સર્જિત આપદા, કુદરતી આપદા નહીં। 2-3 દિવસ પછી નવું તુક્કો લાવ્યા કે વાદળ ફાટ્યું હતું, કોઈ પણ જગ્યાએ વેધર ડિપાર્ટમેન્ટના રેકોર્ડમાં ક્યાંય નથી કે ત્યાં વાદળ ફાટ્યું અને કોઈ એવો ડુંગરો કે કોઈ એવી પરિસ્થિતિ વગર વાદળ ફાટતું હોય એવું નથી થતું અને વાદળ ફાટ્યું એવો કોઈ દાખલો જ નથી, છતાં પાયા વગરની વાતો કરી છે। ત્યારે અમે પહેલી માંગણી ગવર્નર સાહેબ પાસે કરી છે કે જો સરકાર સાચી છે કે ખોટી, જો સરકાર સાચી હોય અને એમણે કાંઈ ખોટું જ નથી કર્યું તો સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટના સિટિંગ જજ મારફત આ 19 લાખ ક્યુસેક કેમ પાણી છોડવું પડ્યું એની તપાસ બેસારો અને અમે કહીએ છીએ કે જો એ તપાસમાં સરકારને ક્લીન ચીટ મળશે તો ગુજરાતની જનતાની અમે માફી માંગીશું, પણ એવું છે જ નહીં, કારણ કે આ વિભાગનો હું મિનિસ્ટર રહ્યો છું, અધિકારીઓએ મને માહિતી આપી છે કે સાહેબ અમે કહેવરાયું હતું કે પાણી હવે ધીરે ધીરે છોડવું પડે, 6-7 લાખ ક્યુસેકથી વધારે નહીં છોડીએ, ટર્બાઇન ચાલુ નહીં કરીએ તો મુશ્કેલી થશે, પણ 17 તારીખે જ ઓવરફ્લો બતાવો હતો એટલે આ નથી કર્યું। આ એક માંગણી હતી અમારી। બીજી માંગણી અમે કરી છે, અમારા બધા જ નેતાઓ ત્યાં જઈને સ્થળ પર જોઈને આવ્યા છે, એક મજાક સમાન પેકેજ આવ્યું, કેસ્ડોલ્સ 3 દિવસ આપીને બંધ કરી દીધા, આ કઈ પ્રકારની પરિસ્થિતિ થાય છે? ઉદાર હાથે આવા સમયે જે રીતે પાણી રોકવામાં આવ્યો, તમામ નીતિ નિયમો ગાઈડલાઈનને નેવે મૂકી ને પ્રધાનમંત્રીશ્રીના જન્મદિવસે જ ઓવરફ્લો થાય ને એના વધામણા કરવા મુખ્યમંત્રીશ્રી જશે એવું આગોતરું આયોજન હોવાને કારણે
પાણી રોકવામાં આવ્યું. એક સાથે 19 લાખ ક્યુસેક જેટલું પાણી જે ડેમ બન્યાથી આટલા વર્ષોમાં ક્યારેય છોડવામાં નથી આવ્યું. એ રીતે કોઈ પણ જાતની આગોતરી જાણ કર્યા સિવાય, જાહેરાત કર્યા સિવાય, લોકોને ચેતવણી આપ્યા સિવાય 17 તારીખે છોડવામાં આવ્યું. અને એના કારણે સમગ્ર કાંઠા વિસ્તારમાં જે રીતે નુકસાન થયું છે કે સંપૂર્ણ ખેતીની બરબાદી થઈ ગઈ, જમીનો પર રેત આવવાને કારણે કેટલાય વર્ષો સુધી એ ખેડૂતો ફરી ખેતી નહીં કરી શકે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું, હજારોની સંખ્યામાં પશુઓ તણાઈ ગયા, અનેક જગ્યાએ લોકોના ઘર સંપૂર્ણ તબાહ થઈ ગયા, ઘરવકરી તો સંપૂર્ણ તબાહ થઈ ગઈ. ભરૂચ અને અંકલેશ્વર જેવા જે શહેરો છે એ શહેરોના બજાર વિસ્તારમાં પણ પાણી 10-10, 15-15 ફૂટ ભરાવાને કારણે મોટા પ્રમાણમાં ત્યાંના દુકાનો, ગોડાઉન, વેપાર સાથે જોડાયેલી જે પણ જગ્યાઓ છે એ તમામ જગ્યાઓનો જે માલ સ્ટોક હતો એ સંપૂર્ણપણે નાશ પામ્યો અને મોટા પ્રમાણમાં નુકસાન થયું. ત્યારે અપેક્ષા હતી કે સરકાર સર્જિત, જ્યારે આ કુદરતી આફત નહીં પણ સરકાર સર્જિત આફત હોય ત્યારે સરકાર માનવતાના ધોરણે પોતાની ભૂલનો સ્વીકાર કરીને જેટલું નુકસાન થયું છે એટલા પ્રમાણમાં વળતર આપશે. પણ સરકારે તો ડિઝાસ્ટરના નિયમો ટાંકી અને ફક્ત બતાવવા પૂરતું પેકેજ આપ્યું. ત્યારે લોકોનો આક્રોશ ફૂટી નીકળ્યો. કોઈ ભાજપનો ધારાસભ્ય, કોઈ ભાજપનો મંત્રી ત્યાં જઈ ન શકતો, લોકો જાકારો આપતા હતા, ભાગવું પડતું હતું. એવા સમયે કોંગ્રેસનું ડેલિગેશન જઈને જે લોકોની આપવીતી જોઈ છે, સાંભળી છે, એ આજે અમે મહામહિમશ્રીને રજૂ કરી છે અને માગણી કરી છે કે ખાલી નિયમોની જોગવાઈને ધ્યાનમાં રાખી રાહત પેકેજ સરકારે જાહેર કર્યું છે એના બદલે જેટલું સ્થળ સ્થિતિ પર એક્ચ્યુઅલ નુકસાન થયું છે, સાચું નુકસાન થયું છે, એનો સર્વે કરવામાં આવે અને એ પ્રમાણે વળતર ચૂકવવાની સરકાર જાહેરાત કરે. કેશ ડોલ ફક્ત વિસ્થાપિત થયેલા લોકો માટે થોડા દિવસની આપવાની વાત કરી છે, એના બદલે તમામ અસરગ્રસ્ત લોકોને ઓછામાં ઓછી 10 દિવસની કેશ ડોલ આપવામાં આવે. તમામ મકાનોમાં ઘરવકરી, અનાજ, કપડાં સહિત રાચરચીલું જ્યારે સંપૂર્ણ નાશ પામ્યું હોય, તણાઈ ગયું હોય, તેવા સંજોગોમાં દરેક પરિવારને ઓછામાં ઓછા 20,000 રૂપિયા ઘરવકરી માટેની સહાય સરકાર તાત્કાલિક જાહેર કરે. ખેતીનું નુકસાનીનું સર્વે થાય પણ સાથે સાથે જે જમીનો નવસાધ્ય કરવા માટેનું પણ સર્વે થવું જોઈએ. આગળ વાત કરો તો આઈસીસી અને યુનિસેફ સાથે મળીને યુવા સશક્તિકરણ અને જેન્ડર ઇક્વાલિટી માટેનો એક વિશેષ કાર્યક્રમ આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર લોન્ચ કરવામાં આવ્યો. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ અને યુનિસેફ સાથે મળીને યુવાન વ્યક્તિઓને સશક્તિકરણ અને જેન્ડર ઇક્વાલિટીને આગળ વધારવાનો એક કાર્યક્રમ ક્રિયો ફોર ગુડ લોન્ચ કરવામાં આવ્યો, જેમાં વ્યક્તિત્વના વિવિધ અને વિશેષ ગુણોને કઈ રીતે વિકસાવી શકાય અને તેનો ઉપયોગ પોતાના જીવનમાં કેટલો બદલાવ લાવે તે વિશે યુવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું. આ 8 ઓનલાઈન મોડ્યુલ્સ દ્વારા બાળકોમાં ક્રિટિકલ લાઈફ સ્કિલ્સ અને જેન્ડર ઇક્વેલિટીના મહત્વને સમજાવવામાં આવ્યું. આ કાર્યક્રમ ક્રિયો ફોર ગુડના વિનામૂલ્યે ઉપયોગ કરી શકાય છે અને ક્રિયો.com અથવા ક્રિયો ફોર ગુડ પર ઉપલબ્ધ છે. આ પ્રસંગે યોજાયેલ આ કાર્યક્રમમાં વિવિધ સ્કૂલ્સના 1,000થી વધુ યુવા ઉપસ્થિત રહ્યા, જેને ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમની વાઇસ કેપ્ટન સ્મૃતિ મંધાનાએ વિવિધ વિડીયોઝ દ્વારા વિવિધ સ્કિલ્સ સમજાવવાનો પ્રયાસ કર્યો. આ પ્રસંગે મિનિસ્ટર ઓફ એજ્યુકેશન ધર્મેન્દ્ર પ્રધાન, ગુજરાત રાજ્યના મિનિસ્ટર ઓફ પ્રાઇમરી, સેકન્ડરી અને એડલ્ટ એજ્યુકેશન ડૉક્ટર કુબેરભાઈ ડિંડોર, BCCI સેક્રેટરી જય શાહ, ક્રિકેટર સ્મૃતિ મંધાના તેમજ યુનિસેફના ભારતના પ્રતિનિધિ સિનિથિયા મેકેફે હાજર રહ્યા હતા અને પ્રાસંગિક પ્રવચન આપ્યા હતા. ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન દ્વારા આ મોડ્યુલ્સને 15 લાખ શાળાઓ અને દીક્ષા પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરાશે. ભારત સરકાર કી યે કલેક્ટિવ ઇફોર્ટ સે ક્રાયો ફોર
कूट। खेल हम सभी की जिंदगी में सदैव एक महत्वपूर्ण भूमिका निभाई है। राष्ट्रीय शिक्षा नीति स्पोर्ट्स आधारित, गेम आधारित नॉलेज इंपैक्टिंग को महत्व दिया है। मैं बहुत धन्यवाद देता हूं यूनिसेफ जैसे इंटरनेशनल एजेंसी को, आईसीसी और बीसीसीआई जैसे इम्पोर्टेंट स्पोर्ट्स बॉडी को। उन्होंने प्रधानमंत्री नरेंद्र मोदी जी की जो विजन है राष्ट्रीय शिक्षा नीति 2020 को इम्प्लीमेंट करने में, क्रिकेट को भी एक एनालॉजी उन्होंने बनाई है। क्रिकेट के माध्यम से विशेष करके लड़कियों के अंदर सेल्फ कॉन्फिडेंस, सेल्फ एस्टीम, टीम वर्क, गोल सेटिंग, एम्पैथी, डिसीजन मेकिंग, ऐसे लाइफ स्किल्स को इम्पार्ट करने के लिए उन्होंने एक आर्किटेक्ट बनाया है। मैं उसके आज उसमें पार्टिसिपेट करने के लिए आया था और इसे नाइस कोइंसिडेंस, जब हमारी देश में अगले सप्ताह वर्ल्ड कप शुरू होगा उसकी पहले प्रधानमंत्री जी ने जैसे कहा है भारत में अभी वुमेन लेड डेवलपमेंट की टाइम आ चुका है, वो चंद्रयान 3 में वुमेन साइंटिस्ट की पार्टिसिपेशन हो या G20 लीडरशिप में वुमेन लेड वुमेन सेंट्रिक डेवलपमेंट को प्रायोरिटाइज करना हो, या अभी अभी भारत में नारी शक्ति बंधन अधिनियम को पारित करना हो। भारत में महिलाओं को हम सदियों से महत्व दिया है और 21वीं सदी में भी महत्व को और बढ़ाया जाए, और क्रिकेट की एनालॉजी के माध्यम से, क्रिकेट की उदाहरण के माध्यम से, वीडियो के माध्यम से, स्टोरी के माध्यम से उनकी डेवलपमेंट हो, इसकी इनिशिएटिव को मैं बहुत बहुत साधुवाद देता हूँ। ठीक है, काफी अच्छा इनिशिएटिव है ये यूनिसेफ के द्वारा, कि क्योंकि ये काफी अच्छे मॉड्यूल्स है, अगर मुझे पता नहीं कि आप लोगों ने देखा, बट ये काफी अच्छे मॉड्यूल्स है और काफी अच्छे मॉड्यूल्स है जो यूनिसेफ और हमने जो बनाए हैं, और ये छोटे लड़कियों को, नॉट ओनली लड़कियों को, आई थिंक लड़कों को भी काफी अच्छे वैल्यूएबल लाइफ लेसन देगी। सो आई एम रियली हैप्पी, और ये बहुत बड़ा इनिशिएटिव है स्पेशली इस टाइम पे इंडिया में जहाँ पे विमेन्स क्रिकेट, विमेन्स स्पोर्ट्स काफी आगे बढ़ रहा है, तो आई एम श्योर की ये और भी काफी हेल्प करेगा। वेल डेफिनेटली काफी अच्छा रहा एशियन गेम्स, और इंडिया के लिए मेडल जीतने का एक्सपीरियंस काफी अच्छा था, और हमारे आई थिंक दो वर्ल्ड कप है, नेक्स्ट ईयर 2020 वर्ल्ड कप है, उसके बाद होम वर्ल्ड कप है 2025 में इंडिया में जो 50 ओवर्स है, तो डेफिनेटली प्रिपरेशन शुरू है एंड होपफुली हम लोग हमारा परफॉर्मेंस यू नो जैसे एशियन गेम्स में हुआ वैसे वर्ल्ड कप में भी करके वर्ल्ड कप वही हमारा एम है डेफिनेटली। एंड टुडे विद द गवर्नमेंट ऑफ इंडिया, the Ministry of Education and the Minister of Education, the Government of Gujarat, BCCI and ICC, we launched the beginning of this year's World Cup partnership. And we launched CREO for Good, which is a platform that brings cricket online and off the pitch so that children can learn life skills from cricket. This is like a homecoming. The partnership for cricket began in 2016 here in India with the World Cup. So we're glad to be coming back to India for the second time to talk about cricket and how it can... अगर बात करें तो भूज नजीकना रुद्रमाता ब्रिजमां बे मास पूर्वे क्षति जणाता तंत्र सलामती अंतर्गत वाहन व्यवहार पर प्रतिबंध मूकी दीधो छे, जेने लईने हाल बन्नी पच्छम अने खवड़ा मार्ग पर गामना लोकोने तेमज मीठू परिवहन करता मालवाहको सलामती दलना वाहनोने वाया नागोर मार्गे खूबज मोटू अंतर कापीने नियत स्थले पहोंचवू पड़ी रह्यु छे। एक ब्रिजने कारणे दैनिक हजारो लोकोने अनेक प्रकारनी हालाकी भोगवी पड़ी रही छे। एक ब्रिज पर क्षति आवता तेना पर वाहन व्यवहार पर प्रतिबंध मुकता, हवे वेकरिया नजीक नव निर्माण पामेल ब्रिज मां क्षति सामे आवता बन्नी पच्छम पर संकट सर्जायो होवानी भीती स्थानिक लोको मां प्रवर्ती रही छे।
नेशनल हाईवे डिविजन अंतर्गत खानगी कॉन्ट्राक्टर तड़े नवनिर्माण पामेला भीमांसर धर्मशाला धोरी मार्ग में फरी मोटी क्षति सर्जाई छे। धोरी मार्ग पर आवेला लोरिया थी भिरांडियारा गाम वच्चेना वेकरिया पासेना ओवरब्रिज में आ क्षति सर्जाई छे। ज्या ब्रिज परना मार्गनी जमणी तरफ डामर उखड़ी जता नीचेना सळिया बहार जोवा मळी रह्या छे। मार्ग में क्षति जणाता लोकोए नोंध लईने आसपासना अग्रणीओने जाण करी हती। बनावनी जाण तंत्र सुधी पहोंचता हाल खानगी कॉन्ट्राक्टर द्वारा पोलीस बंदोबस्त साथे समारकाम शुरू करवामां आव्युं छे। वेकरिया पासेना ब्रिज में क्षति जणाई आवी छे। मन्नी पच्छमना नाना मोटा 113 जेटला गामों बीएसएफ केम अदाणी सोलार पावर प्लांट तेमज नवा उद्योग सहितना विस्तारना लोकोनी अवागमन पर मोटी असर सर्जाई छे। अंदाजी 350 करोड़ खर्चे रोड निर्माण अंतर्गत एक वर्ष पूर्वे नवनिर्माण पामेला ब्रिजनी हालत खराब बनी जता लोकोमां चिंतानो माहोल छवाई गयो छे। આગળ વાત કરીએ તો સોશિયલ મીડિયા પર અમદાવાદનો એક વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જે બાદ દેશભરમાં તેના વિશે ચર્ચા શરૂ થઈ છે। વાયરલ વિડીયોમાં અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા સંતુપન રોડ પર આવેલ ગેલેક્સી સ્પા નામના સ્પાનો માલિક અને સંચાલક મોહસિન તેમના સ્પામાં જ કામ કરતી એક મહિલાને નિર્દયતાથી માર મારી રહેલો દેખાઈ રહ્યો છે। વિડીયો વાયરલ થયા બાદ હવે અમદાવાદ પોલીસે સો મોટો લીધો છે અને તપાસ હાથ ધરી છે। યુવતીનું કાઉન્સેલિંગ કર્યા બાદ તેણે પણ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં મોહસિન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। નોંધનીય છે કે બુધવારે વાયરલ થયેલ આ સીસીટીવી ફૂટેજ ઉપર દેખાતી તારીખ મુજબ આ ઘટના સોમવારના રોજ બની હોવાનું જાણવા મળ્યું છે। વિડીયો વાયરલ થયા બાદ પોલીસે સુઓ મોટો લઈને કાર્યવાહી શરૂ કરી હતી અને પીડિત મહિલાને શોધી કાઢી હતી। શરૂઆતમાં મહિલાએ ફરિયાદ નોંધાવવાની ના પાડી હતી, પરંતુ બાદમાં યોગ્ય કાઉન્સેલિંગ કરવામાં આવતા તે ફરિયાદ લખાવવા માટે તૈયાર થઈ ગઈ હતી। ત્યારે યુવતીની ફરિયાદના આધારે બોડકદેવ પોલીસે સ્પા સંચાલક મોહસિન સામે એફઆઈઆર નોંધીને કાર્યવાહી શરૂ કરી છે। આ બાબતે જ્યારે મીડિયાએ પીડિત યુવતીનો સંપર્ક કર્યો તો તેણે પોતાની આપવીતી જણાવી। યુવતીએ જણાવ્યું કે તેણે અને મોહસિને પાર્ટનરશિપમાં એક લેડીઝ સલૂન ખોલ્યું હતું અને ધંધામાં નુકસાન જતા તેણે સલૂનમાં કામ કરનાર એક યુવતીને ગુસ્સામાં 2-4 શબ્દો કહ્યા તો મોસીને તે બાબતે તેની સાથે આવીને લડવા માંડ્યો તો તેણે તેને પૂછ્યું કે તે યુવતી સાથે તારા શું સંબંધ છે, કેમ આટલું ખેંચે છે તેનું, જેનાથી મોસીન ગુસ્સે ભરાયો અને તેને મારવા લાગ્યો હતો। જે દિવસે બનાવ બન્યો એ દિવસે જે આરોપી હતા એના લગ્નની કઈ ઉજવણી એ લોકો ત્યાં રાખેલી હતી અને એને લઈને એ લોકો મોડા સુધી ત્યાં રોકાયેલા હતા અને પછી અમુક કર્મચારીઓ જતા રહેલા એ પછી ફરિયાદી ને આરોપીએ માર મારેલો। સ્પામાં જો ફરિયાદ કોઈ આવે તો એ બાબતે પોલીસ ચેક કરે છે અને એના જો કંઈ ગુનાઈ જણાય આવે તો એના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરો। હજુ સુધી તો સ્પા માટે કોઈ એવું લાઇસન્સની કે એવી કોઈ જોગવાઈ છે નહીં, પણ એ લોકોને જે કોર્પોરેશનમાં નોંધણી કરાવવાની હોય અને કર્મચારીઓને જે માહિતી આપવાની હોય છે, કોઈ પણ મહિલા વિરુદ્ધમાં કોઈ પણ ક્રાઇમ બને તો એમાં ખરેખર મહિલાની ઓળખ છતી થવી જોઈએ નહીં। આરોપી અને જે ફરિયાદી છે એ સ્પામાં અને સલૂનમાં ભાગીદાર છે। આરોપી છે દાણીલીમડા વિસ્તારનો રહેવાસી છે। હાલ એના પરિવારજનો મિત્રોની પૂછપરછ ચાલુ છે અને ટેકનિકલ રીતે પણ અમે તપાસ કરી રહ્યા છે। શક્ય હોય ત્યાં સુધી જલ્દીમાં જલ્દી અમે આરોપીને અટક કરીશું। આઈપીસી 354 છેડતીની કલમ લગાવશે। સ્પાનું ચલણ દિવસે ને દિવસે વધી રહ્યું છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આખા દેશમાં સ્પાના નામે સેક્સ સેન્ટર ચાલી રહ્યા છે। સ્પાના નામે છોકરા છોકરીઓ મોજ મસ્તી કરી રહ્યા છે અને તેને ચલાવનારાઓ કમાણી માટે આ શાળા અને કોલેજના સ્ટુડન્ટ્સને બરબાદ કરી રહ્યા છે। સ્પા સેન્ટરની બહાર બોર્ડ લગાવવામાં આવ્યા છે અને અંદર બંધ રૂમોમાં દેહ વ્યાપારનો કાળો ધંધો ચાલી રહ્યો છે।
ખાસ કરીને સ્પામાં કામ કરતી યુવતીઓ મણિપુર, અસમ, પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રના અલગ અલગ છેવાડાના ગામડાઓમાંથી લાવવામાં આવે છે અને સ્પાની આડમાં અનેક યુવતીઓ સાથે દેહ વેપાર માટે મજબૂર કરવામાં આવે છે. મહત્વની વાત તો એ છે કે આ તમામ સ્પા સેન્ટરો પોલીસની રહેમ નજર હેઠળ અથવા તો પોલીસની ભાગીદારીમાં ચાલતા હોય છે અથવા તો તે સ્પાવાળા પોલીસને તગડો હપ્તો પહોંચાડતા હોય છે. અનેક નાના મોટા સ્પા સેન્ટર આ કામમાં લાગેલા છે. સ્પાની આડમાં સેક્સ રેકેટ ચલાવતા આ લોકો લાખો રૂપિયા કમાય છે. તેઓ પહેલાં ગ્રાહકને મસાજના બહાને અંદર બોલાવે છે, પછી તેમને સેક્સ સર્વિસ વિશે જણાવે છે અને ધીરે ધીરે આ રીતે તેઓ તેમના નિયમિત ગ્રાહકો બનાવે છે. સ્પાના નામે સરળતાથી સેક્સ સર્વિસ મેળવ્યા બાદ આ ગ્રાહકો તેમની સાથે કાયમ માટે જોડાઈ જાય છે અને વધારે પૈસા ખર્ચવામાં પણ અચકાતા નથી. લાયસન્સ હોય છે સ્પાનું અને કામ ચાલતું હોય છે આ કાળા દેહ વેપારનું. પાલનપુરમાં ઉત્તર ગુજરાતના વીજ કંપનીની 15 જેટલી ટીમોએ સઘન ચેકિંગ હાથ ધરતા 35 વીજ ધારકો સ્માર્ટ વીજ ચોરી કરતા ઝડપાઈ ગયા હતા. જોએ રૂપિયા 70 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જ્યારે રેલવે સ્ટેશન રોડ વિસ્તારમાં વીજ મીટર સાથે ચડા કરી વીજ કંપનીને રૂપિયા 14.50 લાખનું નુકસાન કરવા બદલ 16 લોકો સામે પોલીસે ફરિયાદ થતાં ચકચાર મચી જવા પામી હતી. ઉત્તર ગુજરાત વીજ કંપનીના દ્વારા પાલનપુર સિટી વિસ્તારમાં છેલ્લા 4 માસથી 15 ટીમો થકી સઘન ચેકિંગ હાથ ધરી વીજ ચોરો સામે રીતસરની તવાઈ હાથ ધરી છે, જેમાં વીજ મીટરનું સીલ તોડી સર્કિટ સાથે ચેડા કરી સ્માર્ટ વીજ ચોરી કરતા 35 જેટલા વીજ ધારકો ઝડપાયા હતા, જેઓની સામે 135 મુજબની ફરિયાદ કરી અંદાજે રૂપિયા 70 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જ્યારે પાલનપુર રેલવે સ્ટેશન રોડ વિસ્તારમાં 1 જૂન 2023 થી 25 ઓગસ્ટ 2023 સુધી વીજ ગ્રાહકોના વીજ મીટરનું ચેકિંગ હાથ ધરાયું હતું, જેમાં વીજ મીટરની પેટી પર લગાવેલું સીલ તોડી અંદર વીજ મીટરની બોડી સાથે ચેડા કરાયા હતા. જોકે વીજ ઉપકરણોને નુકસાન કરી વીજ ચોરી કરી વીજ કંપનીને રૂપિયા 14.50 લાખનું નુકસાન થતાં નાયબ ઇજનેર પાલનપુર પોલીસ મથકે 16 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. પાલનપુર શહેર પેટા વિભાગીય કચેરીના ગ્રાહકોનું ઘર વપરાશના તથા દરેક કેટેગરીના વીજ જોડાણોનું અમુએ ચેકિંગ 4-1 માસથી છેલ્લેથી સઘન તપાસણી કરતાં સર્કલની 15-20 જેટલી ટીમો છેલ્લા 4 મહિનાથી અમે ચેકિંગ કરેલ છે, જેમાં 35 જેટલા સ્માર્ટ ચોરીના વીજ કેસ પકડાયેલા હતા અને એમને 60-70 લાખનો દંડ કરેલો છે અને 135 કલમ મુજબની એમની ફરિયાદ પણ નોંધાયેલ છે. વધુમાં 15 જેટલા એસએમઓ ઉપર 135થી અલગ બીજી પાલનપુર પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાયેલી છે, જેમણે મીટર સાથે ચેડા કરી વીજ કંપનીની મિલકતને નુકસાન કરેલ છે તથા વીજ કંપનીના વીજ મીટર જેવા જરૂરી દસ્તાવેજમાં ચેડા કરી અને વીજ કંપનીને આર્થિક નુકસાન પણ પહોંચાડેલું છે, જેથી આવા ઇસમો વિરુદ્ધ પણ ફરિયાદ કરેલી છે. જો કે આ વીજ ચોરી એક પદ્ધતિથી કરવામાં આવી હોવાનું ધ્યાને આવ્યું છે, જેમાં વીજ મીટરનું સીલ તોડી સર્કિટ સાથે ચેડા કરી વીજ પાવરનો વપરાશ વીજ મીટરમાં નોંધાતો અટકાવી કાયમી વીજ ચોરી કરવાનો કિમિયો અપનાવ્યો હતો. આમાં ટેકનોલોજી કરીએ તો એ ખૂબ જ સ્માર્ટ વર્ક કરેલું છે. મીટરની અંદરની સર્કિટમાં એમનો બ્લોકમાંથી અંદર જઈ એમાં ફેઝ અને ન્યુટ્રલની સર્કિટો કાપી અથવા તો એમાં વધારાનો રેઝિસ્ટન્સ લગાવી શન્ટ રેઝિસ્ટન્સ કાપી એ રીતેની એક સ્માર્ટ ચોરી કરેલી છે, જે ખૂબ જ એક સ્માર્ટ વ્યક્તિ જ કરી શકે છે. એના માટે એને સ્માર્ટ વ્યક્તિને પકડવા માટે જ અમે આ ફરિયાદ નોંધાવેલ છે. એ રીતે આ સ્માર્ટ ચોરીમાં જે રેઝિસ્ટન્સ લગાવતા અને જે વાયર કાપી નાખતા તો એ પ્રમાણે મીટરને ધીમું કરી નાખતા હતા અને કાયમી રીતે વીજ ચોરી કાયમી રીતે થાય એવી વ્યવસ્થા કરી દીધેલી હતી, જે ખૂબ જ સ્માર્ટ વર્ક હતું, જેથી એને પકડવા માટે અમે ખૂબ જ મહેનત કરેલી છે. ગ્રાહકોને એક આ બાબતે ખૂબ જ
कंपनी तरफ थी एक एवो संदेश है कि वीज चोरी करवी नहीं, आजे नहीं तो काले पकड़ाशे ज, अने आजे वीज चोरी करावनार छे ये तो गुनाहित छे ज, पण एमांथी ग्राहक ने पण ए गुनो लागू पड़े छे। एटले आ तमाम मारा मानवंता ग्राहकों ने विनंती के जो कोई आवो ईसम आवे के तमने वीज चोरी माटे प्रोत्साहन आपे के अमे करी आपशुं, पण एमना जोड़े कशुं करावुं नहीं, अने एवा व्यक्ति नी माहिती अमोने અહીંયા કચેરીએ પૂરી પાડવી જેથી અમો એમના વિરુદ્ધમાં કાયદાકીય કાર્યવાહી કરી શકીએ। જો કે વીજ ચોરીમાં નાના અને મધ્યમ વર્ગના જ વીજ ધારકો નહીં પરંતુ ઔદ્યોગિક એકમો સહિત 2-3 એસી ધરાવતા માલતુજારોની પણ વીજ ચોરીમાં સંડોવણી સામે આવતા વીજ કંપનીના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા છે। સમાચારની રજૂઆતમાં બસ આટલું જ, વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સાથેની સાથે, નમસ્કાર।